તો બુલેટિનમાં એક મહત્વપૂર્ણ અને સૌથી મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે, તેનાથી આપને અવગત કરાવીએ. જૈન મુનિ મામલે અપડેટ મળી રહ્યા છે. જૈન યુવતી પર દુષ્કર્મ મામલે મોટો ઘટસ્ફોટ. શાંતિસાગરે ચોંકાવનારી કબૂલાત આપી છે. મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ કે મેડિકલ ઓફિસર સામે શારીરિક સંબંધની કબૂલાત આપી દીધી છે જૈન મુનિ શાંતિસાગર મહારાજે. ચકચારી કેસ જેમાં યુવતી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો, જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે મેડિકલ ચેકઅપ તેનો થવાનો હતો. અને હવે જે સમાચાર આવી રહ્યા છે, સૌથી મોટા સમાચાર, શાંતિસાગરે ચોંકાવનારી કબૂલાત આપી છે અને મેડિકલ ઓફિસર સામે શારીરિક સંબંધની તેણે કબૂલાત કરી લીધી છે. સીએમઓએ પોતાના રિપોર્ટમાં આ વાતની નોંધ કરી છે. યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સુરતથી આ સમાચાર એક આઘાતજનક અને ચોંકાવનારા સમાચાર. છેલ્લા બે દિવસથી સતત જી 24 કલાક આપને અપડેટ આપી રહ્યો છે અને ત્યારે હવે એક સૌથી મોટા સમાચાર, શાંતિસાગરે ચોંકાવનારી કબૂલાત આપી છે. શારીરિક સંબંધ વિશે ચોંકાવનારી કબૂલાત આપીને તેણે કબૂલાત કરી લીધી છે કે તેમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને સીએમઓ ચીફ મેડિકલ ઓફિસરે પોતાના રિપોર્ટમાં આ વાતની નોંધ પણ કરી લીધી છે. આજે મેડિકલ ટેસ્ટ શાંતિસાગર મહારાજનો થવાનો છે. તે પહેલા એક ગંભીર અને ચોંકાવનારા સમાચાર. અત્યાર સુધી એ વાતને લઈને અશમંજસ હતી, કારણ કે ગત શનિવારે જ મેડિકલ ચેકઅપ કરાવવાનું હતું, પરંતુ આનાકાની કરી હતી શાંતિસાગર મહારાજે. ત્યારે સોમવારે આજે તેમનું મેડિકલ ચેકઅપ થશે. તેજસ મોદી સુરતથી સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે. તેજસ, સમગ્ર ઘટનાક્રમ પર નજર કરી. અત્યાર સુધી શાંતિસાગર મહારાજ આ વાતને નકારતા આવ્યા, ધરપકડ પણ થઈ, જે હવે સમાચાર આવી રહ્યા છે, કેટલા મોટા આ સમાચાર કહી શકાય અને શું અપડેટ આ કેસમાં બીજા મળી રહ્યા છે? સીએમઓએ જે મેડિકલ રિપોર્ટ આપ્યો છે, જે પ્રાથમિક નોંધ કરી છે, તે મુતાબિક જો જોવામાં આવે તો શાંતિસાગર મુનિને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમારો સેક્સ સંબંધ થયો હતો, શું તમે શારીરિક સંબંધ જે પીડિતા તેની સાથે બાંધ્યો હતો, તો તમે કબૂલાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હું તે યુવતીને અને તેના પરિવારને છેલ્લા 5-6 મહિનાથી ઓળખું છું. તેઓ મને મળવા માટે સુરત આવ્યા હતા અને મેં જીવનમાં પહેલી વખત સેક્સ કર્યું હતું, શારીરિક સંબંધ કર્યા હતા 1 ઓક્ટોબરના રોજ. એટલે એ વાત હવે કન્ફર્મ થઈ ગઈ છે કે શાંતિસાગર મુનિએ યુવતી સાથે બલાત્કાર કર્યો હતો, ચાહે એ સંમતિથી હોય કે ન હોય, પરંતુ તેમણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે વાત હવે કન્ફર્મ થઈ ગઈ છે. એ મુદ્દે પોતાની કબૂલાત પણ તેમણે કરી હતી. હવે સૌથી મહત્વની વાત કે જ્યારે મેડિકલ રિપોર્ટ, કારણ કે કોન્ફિડેન્શિયલ હોય છે, બલાત્કારના કિસ્સાઓની અંદર આવા રિપોર્ટ જલ્દીથી સામે નથી આવતા, પરંતુ આ રિપોર્ટ સામે આવ્યો છે, મેડિકલ ઓફિસર સામે તેમની કબૂલાત સામે આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ કબૂલાત તેમણે આપી હતી, ત્યારબાદ જી 24 કલાકે તેમને પ્રશ્ન પૂછ્યો હતો, તો તેમણે કહ્યું હતું કે મારી સાથે પૈસાની માંગણી કરવામાં આવી હતી. એમને એક આંગળીનો ઇશારો પણ કર્યો હતો. એટલે કહી શકાય કે આ આખી વાત જૂટી છે, જે સમાજ સાથે સમાધાન કરવાની વાત હતી. ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે મેડિકલ ઓફિસર સામે તેમણે આ પ્રકારની કબૂલાત કરી છે. જીવનમાં પહેલી વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાની કબૂલાત શાંતિસાગર મુનિએ કરી છે. એટલે કહી શકાય છે કે તેઓ આ કેસમાં હવે ચોક્કસ આરોપી બની ગયા છે. અત્યાર સુધી સમાજના લોકો પણ ક્યાંક ને ક્યાંક તેમને લાગણી હતી કે શાંતિસાગર મુનિ આવું કૃત્ય ન કરી શકે, પરંતુ સીએમઓએ જ્યારે તેમને સવાલ પૂછ્યો, મેડિકલ ઓફિસર જ્યારે તેમને સવાલ પૂછ્યો, તેના જવાબમાં તેમણે પોતે શારીરિક સંબંધ બાંધી હોવાની કબૂલાત કરી હતી. અને એ જ નોંધ મેડિકલ ઓફિસરે, જે તેમનો પ્રાથમિક રિપોર્ટ હોય, જ્યારે તેમની પૂછપરછ કરીને તેમનો રિપોર્ટ લેવાતો હોય છે, લખાતો હોય છે, રિપોર્ટમાં એ કબૂલાત કરી છે. તેમને શારીરિક પરીક્ષણ કરાવવા માટે કોઈ પણ આનાકાની કરી ન હતી તેવું પણ મેડિકલ રિપોર્ટમાં લખાવવામાં આવ્યું છે. ફક્ત પોટેન્સી ટેસ્ટ જે બાકી છે તે આજે કરાવવાનો છે. સંભવતઃ આજે બપોર બાદ તેમનો પોટેન્સી ટેસ્ટ થાય તેવી પણ શક્યતા છે. અને બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે જામીન અરજી તેઓ અત્યારે નથી મૂકવાના, ક્યાંક ને ક્યાંક પોતે દોષી પુરવાર થતા હોવાના કારણે કદાચ જામીન અરજી ન મૂકે તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે.